अकबर मोहम्मद वाले मोहम्मद सलवात જે ભાઈઓ મસ્જિદમાં હોય તેમને વિનંતી છે કે અહીં જનાબના મકાનમાં આવી જાય તો મીટિંગ શરૂ કરી શકાય. જે કોઈ ભાઈઓ મસ્જિદમાં કે બહાર છે તેમને વિનંતી છે કે તેઓ અહીં અંદર આવી જાય તો મીટિંગ શરૂ કરી શકાય. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد. اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وعلى محمد. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. السلام عليكم. આપણી આજની આ મીટિંગ માહે અઝાના દિવસો શરૂ થઈ રહ્યા છે તો માહે મોહર્રમની જનરલ મીટિંગ છે. બેશક માહે અઝાનો ઇંતજાર આપણને લોકોને દરેક અઝાદારને માહે રમઝાન પછી તરત રહેતો હોય છે. ગદીર પહેલા આપણને મોહર્રમનો ઇંતજાર હોય છે અને અલ્લાહ સુબહાનુ વ તઆલાનો કરમ છે કે આપણને આ માહે અઝાના દિવસો ઇન્શાઅલ્લાહ નસીબ ફરમાવ્યા છે. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ ફરમાવે છે કે ઇમામ હુસેન અલૈહિસ્સલામની શહાદતની હરારત મોમિનોના દિલોમાં છે અને તે ક્યારેય ઠંડી નહીં પડે. આવો આ માહે અઝાની આ મીટિંગની શરૂઆત આપણે કલામે પાકની તિલાવતથી કરીએ તો હું ફિરોઝભાઈ ભીમાણીને વિનંતી કરીશ કે તેઓ આવી કલામે પાકની તિલાવત કરે. બાર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. પણ કામયાબી જોતી હોય أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إنا فتح لك فتحا مبينا ليغفر لك الله ما تقدم من ذنبك وما تأخر ويتم نعمته عليك عليك ويهديك صراطا مستقيما وينصرك الله نصرا عزيزا. هو الذي أنزل السكينة في قلوب المؤمنين ليزدادوا إيمانا مع إيمانهم ولله جنود السماوات والأرض وكان الله عليما حكيما.
ليدخل المؤمنين والمؤمنات جنات تجري من تحتها الأنهار خالدين فيها خالدين فيها ويكفر عنهم سيئاتهم وكان ذلك عند الله فوزا عظيما صدق الله العلي العظيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما આ મિટિંગના પ્રમુખ સ્થાન માટે અલીભાઈ અલવાણીની દરખાસ્ત અને મુર્તુઝાભાઈ નાથાણીએ ટેકો આપતા પ્રમુખ સાહેબ હાજી સલીમભાઈ વર્તેજીને આ મિટિંગનું પ્રમુખ સ્થાન સોંપવામાં આવેલ છે. અગાઉના વર્ષે થયેલ માહે મોહર્રમની જનરલ મિટિંગની મિનિટ્સ હું આપની સામે વાંચી સંભળાવું છું. તારીખ 15/7/2023. આજ રોજ તારીખ 15/7/2023ને શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે ભાવનગર ખોજા સીઆઈશના શ્રી જમાતના સભ્યોની એક મોહર્રમ અંગેની મિટિંગ જનાબનું મકાન ખોજાવાડ ભાવનગરમાં મળેલ, જેમાં હાજરી માટે અલગ હાજરીપત્રક રાખવામાં આવેલ. આજની સભાની શરૂઆત કુરાને શરીફની તિલાવતથી કરવામાં આવેલ. આજની સભાનું સંચાલન જનાબ ગુલામબાસ વસાયાએ સંભાળેલ અને તેમણે મિટિંગમાં પધારેલ દરેક સભ્યોનું સ્વાગત પ્રવચન દ્વારા કરેલ. ત્યારબાદ જનાબ મૌલાના મોહમ્મદ રઝા ઓવન સાહેબે મોહર્રમના દિવસોની અઝાદારીની ફઝીલત તથા મહત્વ કુરાને શરીફની તથા હદીસોની રોશનીમાં બયાન કરેલ. ત્યારબાદ જમાતની અગ્રેસર બોર્ડ કમિટીના પ્રમુખ જનાબ હાજી સલીમભાઈ વર્તેજીએ આગામી માહે મોહર્રમની અઝાદારીને શાનો શોકતથી અને શાંતિપૂર્વક અંજામ આપવા માટે અને જમાતના દરેક કાર્યોમાં સાથ અને સહકાર આપવા માટે અપીલ કરેલ. આ મિટિંગમાં આગામી માહે મોહર્રમ માટે હાજર રહેલ સભ્યોમાંથી નીચે મુજબના સૂચન આવેલ. પહેલું સૂચન છે, આપણા સમાજમાં અઝાદારીના દિવસો દરમિયાન જે સ્થળોએ મજલિસના અશરાનું આયોજન કરવામાં આવતું હોય ત્યાં પોલીસ પરમિશન મેળવ્યા બાદ આયોજન કરવું. બીજું સૂચન હતું, ભાવનગર કેએસઆઈ જમાત દ્વારા માહે અઝાના દિવસો દરમિયાન ફાળામાંથી ખર્ચ થાય છે, તેમાં મોંઘવારીના કારણે ફાળામાં ઘટ થતી હોવાથી રજૂઆત કરતા લાઈફ મેમ્બરના રૂપિયા 300માં રૂપિયા 200નો વધારો કરી રૂપિયા 500 કરેલ તથા વાર્ષિક મેમ્બરના રૂપિયા 100માં રૂપિયા 100નો વધારો કરી રૂપિયા 200 સર્વાનું મતે નક્કી કરેલ. ત્યારબાદ જમાતની અગ્રેસર બોર્ડ કમિટીના પ્રમુખ જનાબ સલીમભાઈ વર્તેજીએ મિટિંગમાં હાજરી આપવા બદલ આભાર અને દુઆ અને સલામ સાથે મિટિંગનું કાર્ય સંપૂર્ણ થયાનું જાહેર કરેલ. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત મોહમ્મદ સિયા લિબાસ ફરશે અઝા મજલિસ અને માતમના દિવસો શરૂ થઈ રહ્યા છે. અઝા ખાનાઓને સિયા લિબાસનું પહેરણ પહેરાવવામાં આવી રહ્યું છે. અઝાદાર ભાઈઓ મજલિસો અને માતમની તૈયારી કરી રહ્યા છે. આખી દુનિયા જાણે બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના શહઝાદા અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ ઇમામ હુસૈન અલૈહિ સલામનો ગમ મનાવવા જાણે આમાદા થઈ ગયા છે. ઇમામ અલી અલૈહિ સલામ ફરમાવે છે, બેશક અલ્લાહ તબારક તઆલાએ જ્યારે જમીન પર નજર કરી તો અમને પસંદ કર્યા અને અમારા શિયાઓને અમારી નુસરત માટે પસંદ કર્યા. તેઓ અમારી ખુશીમાં ખુશ અને અમારા ગમમાં ગમગીન થાય છે અને તેઓ પોતાના માલ અને નફસોને અમારી રાહમાં ખર્ચ કરે છે. તેઓ અમારાથી છે અને અમારા તરફ પાછા ફરશે. આવો આપણે આપણી આ મિટિંગને આગળ વધારવા માટે હું દેબલભાઈ બોજાણીને વિનંતી કરીશ કે તેઓ અહીં આવી અને અઝાદારીની ફઝીલત બયાન કરે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત.
أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك عليك مني سلام الله أبدا ما بكيت وبكي الليل والنهار ولا جعله الله آخر العهد مني لزيارتكم السلام على الحسين وعلى علي بن الحسين وعلى اولاد الحسين وعلى اصحاب الحسين حاضرین محفل السلام علیکم رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم نے ایک مشہور معروف حدیث ہے کہ ان لقتل الحسین علیہ السلام حرارتن فی قلوب المؤمنین لا تبرعو ابدا એટલે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતની હરારત એટલે કે ગરમી મોમિનોના દિલોમાં છે અને તે ક્યારેય ઠંડી નહીં પડે. આજે જે વિષય ઉપર બયાન કરવું છે એ છે આઝાદારી એ સૈયદુ શહદા. યકીનન અલ્લાહ તાલાનો શુક્ર અદા કરીએ કે ફરી એક વખત આપણને આ આઝાદારી એ સૈયદુ શહદા કરવાની નહેમત નસીબ થવા જઈ રહી છે અને આપણે નજદીક છીએ અયામે અઝા અયામે હુસૈન અલૈહિસ્સલામથી. ખરેખર અઝાદારી એ અલ્લાહની એ નહેમત છે કે દુનિયામાં અહેલે બૈત અલૈહિસ્સલામના ચાહવાવાળાઓ આખા વર્ષથી આ અયામે અઝા અને ફરસે અઝાની રાહ જોતા હોય છે. ગિરિયા, રડવું, માતમ, કાળા કપડાં અગર કોઈ માટે કરવામાં આવે છે તો આપણી તેના પ્રત્યેની મોહબ્બતને દેખાડે છે. આજે આપણે અઝાદારી કરીને આપણી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પ્રત્યેની આપણી મોહબ્બતને દર્શાવીએ છીએ કે એ મૌલા, અમે તમારાથી કેટલી મોહબ્બત કરીએ છીએ. કરબલાના એ દરેક શહીદોની યાદ મનાવીને આપણે આપણી મારફતમાં વધારો કરીએ છીએ. યકીનન ખૂબ જ જરૂરી અને અઝીમ ઇબાદતનું નામ છે અઝાદારી. આપણે એને સમજીએ અને તેનો એહતરામ કરીએ. અઝાદારી કરવાનો અગર મકસદ તલાશ કરીએ તો આપણને જોવા મળશે કે સૌથી પહેલા તો આ એક માના દિલની તસલિયત માટે છે જે પોતાનો રૂમાલ લઈને ફરસે અઝા પર આવે છે અને પોતાના લાલનો પુરસો કબૂલ કરે છે. જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાની બારગાહમાં પુરસો પેશ કરવા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પર ગિરિયા કરીએ. આ વસ્તુ ખૂબ જ જરૂરી અને અહેમ છે કે અહેલે બૈત અલૈહિસ્સલામના ઘરાનાના ગમમાં શરીક થવા જઈ રહ્યા છીએ. બીજો જે મકસદ અઝાદારીમાં આપણને મળે છે કે મજલિસો અને આ માતમ દર્સગાહે હુસૈની છે. આપણે જે અહેલે બૈત અલૈહિસ્સલામને પુરસો આપવા આવીએ છીએ તો તેના ઘરાનાની ફઝીલત અને અઝમતો વિશે જાણીશું અને આપણી જિંદગીમાં અમલમાં લાવીશું. આ ગમ અને અહેલે બૈતથી મોહબ્બતના કારણે આપણને તેમના વાસ્તા અને વસીલાથી ઘણી નહેમતો પણ આઝાદારીથી મળે છે. જેમ કે આપણા આઠમા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ એક હદીસની અંદર તેમના સહાબીને ફરમાવે છે કે એ ફરઝંદ શબીબ, અગર તમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર રડો કે તમારા આંસુ તમારા ગાલ ઉપર વહે તો અલ્લાહ તમારા બધા જ ગુનાહોને માફ કરી દેશે, ભલે પછી મોટા હોય કે નાના, વધારે હોય કે ઓછા. અઝીઝો, યકીનના દિવસો પોતાના ગુનાહોની માફી માટે માફી માંગવા માટેના અઝીમ દિવસો છે. બીજી એક હદીસમાં સાદિક આલે મોહમ્મદ ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે કોઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો નોહો પડે, પોતે રડે અને બીજાને રડાવે, અલ્લાહ તે બંને માટે જન્નતને વાજિબ કરી દે છે. બીજી એક હદીસમાં ખુદ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જનાબે ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને ફરમાવે છે કે એ ફાતેમા સલામુલ્લાહ અલૈહા, તમામ આંખો કયામતના દિવસે રડશે સિવાય તે આંખો કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મુસીબતો પર રડતી હશે અને તેઓ હસતી હશે અને જહન્નમની નેમતોથી ખુશ થશે. આવો અઝાદારો,
આપણે અલ્લાહ સુબહાનહુ તઆલાની બારગાહમાં દુઆ કરીએ કે તે આપણને સૈયદુશ શહદા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારી ખુલુસે દિલની સાથે વધારેમાં વધારે કરવાની તૌફીક ઇનાયત કરે. અને એ ખુદાવંદા, અમારી આ અઝાદારીને અમને આ વર્ષે અરબઈન મૌલાના રોઝા ઉપર કરવાનું નસીબ ફરમાવ. અમારા જમાનાના ઇમામ મૌલા ઇમામે જમાના અલૈહિસ્સલામ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા અને તમામ અહેલે બૈત અલૈહિસ્સલામની બારગાહમાં તાઝિયત પેશ કરવાની તૌફીક ઇનાયત ફરમાવ. જમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ઇનાયત ફરમાવ. એક બાવાઝે બુલંદ સલાવાત. જઝાકલ્લાહ. ઇમામે જમાના અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, અલ્લાહુમ્મા સલ્લા અલા મુહમ્મદ વા આલે મુહમ્મદ, ફરમાવે છે, હું એ દરેક મોમિન માટે દુઆ કરું છું કે જે હઝરત સૈયદુશ શહદા અલૈહિસ્સલામના મસાહેબ ઉપર ગિરિયા કરે છે અને મારા ઝુહુર માટે દુઆ કરે છે. હવે આપણી આ મિટિંગને આગળ વધારતા અને આપનો જાજો સમય નહીં લેતા, હું પ્રમુખ સાહેબ હાજી સલીમભાઈ વર્તેજીને વિનંતી કરીશ કે તેઓ અહીં આવી અને આગામી માહે અઝાના આયોજન બાબતે માહિતી આપે. બર મોહમ્મદ વા આલે મોહમ્મદ સલવાત. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અહીં ઉપસ્થિત દરેક બિરાદર મોમિન, દરેક અજાદાર ભાઈઓ, સલામ આલેકુમ. આપણે આ મોહરમની મિટિંગ બોલાવીએ છીએ દર વર્ષે, અને આ વર્ષે પણ આપણે બોલાવી છે. આ મિટિંગની અંદર સર્વપ્રથમ તો હું એક રિક્વેસ્ટ કરવા માંગીશ જમાત તરફથી આપને બધાને, કે દરેક અજાદ ભાઈઓને એક વિનંતી કરવામાં આવશે કે ભાઈ મોહરમના મજલિસની અંદર એક્ઝેક્ટ રાત્રે 9 વાગ્યાનો જે કાંઈ આપણે ટાઈમ નક્કી આવશે પત્રિકામાં, એ ટાઈમે જ મજલિસ શરૂ થઈ જશે. એટલે દરેક ભાઈઓએ મજલિસમાં શિરકત કરવી, સાથે સાથે જે માતમની અંદર ઘણા ટાઈમથી જોવા મળે છે કે 2 નોહા માતમ થાય એટલે લોકો ઓછા થવા માંડે છે, તો દરેક અજાદર ભાઈને વિનંતી કે આપણે 10 દિવસ જ કોન્સ્ટન્ટ માતમ કરતા હોઈએ છીએ, તો એની અંદર ખાસ હાજરી આપે અને માતમ કરીને આપણે અજાદરીનો પુરસો આપણે પેશ કરવાનો છે. તો દરેકે ખાસ માતમમાં અને મજલિસમાં ખાસ હાજરી આપે બધા. બીજી વાત એ છે કે જે બપોરે આપણે અને રાત્રે જે કંઈ આપણા ન્યાઝે હુસેનના પ્રોગ્રામ થાય છે, એ ન્યાઝે હુસેનની અંદર બગાડો ન થાય, વેસ્ટેજ ન જાય, કારણ કે તમે કે જે કોઈ આપણે ન્યાઝે હુસેનમાં બેઠા હોય, જમી લીધા પછી આપણે વયા જતા હોય છે, પણ પાછળથી તમે એકવાર નજર કરો ને તો એટલો બધો એઠવાડ અને બગાડો હોય છે એ ફેંકવામાં જાય છે. અને આપ સૌ જાણો છો, મારી કરતા વધારે જાણો છો, કે અલ્લાહે અને અલ્લાહના રસૂલે આપણને કીધું છે કે અનાજ છે એ મારી નહેમત છે, અને આ નહેમત તમે ઘરે બી સિમ્પલ તમારા ઘરે તમે જમતા હોય તો બી આપણને એવું કહેવામાં આવ્યું છે કે અનાજ તો એક પણ દાણો ઢોળાવો ન જોવે, અનાજ તો એક પણ દાણો વેસ્ટ જ ન જવો જોવે. ત્યારે આ જ અનાજના દાણા જ્યારે ઇમામે હુસેનથી મુનસબ થઈ જાય છે તો એ આપણે કેમ ભૂલી જઈએ છીએ કે આ ન્યાઝે હુસેન છે, અલ્લાહની નહેમત છે, આનો બગાડ ન થાય અને જેટલું જોતું એટલું જ આપણે લેવાનું રાખીએ, જેથી કરીને હુરમત જળવાય રહે ન્યાઝે હુસેનની, અને આપણને એમ લાગે કે નહીં હકીકતમાં આપણે એક હક અદા કરી રહ્યા છીએ. બપોરે જે ન્યાઝે હુસેનમાં બીમારો માટે ટિફિનની વ્યવસ્થા આપણે ઘણા સમયથી ચાલુ છે, ગયા વર્ષનો એવરેજ અમારી પાસે લગભગ 550 થી 600 ટિફિન સુધી આપણે પહોંચ્યા હતા. તો દરેક અજાદર ભાઈઓને જાહેરાત કરી દઈએ કે ભાઈ તમે જ્યારે કાર્ડ લેવા આવો તો બીમારો પૂરતું જ કાર્ડ લેજો, કારણ કે આ જે કંઈ આપણે બીમારો માટે જમવાનું ન્યાઝે હુસેન આપીએ છીએ, કોઈ ગુનામાં ન ભરાય એવી અમારી તમને ઇલ્તજા છે. એટલે ટિફિન માટે જ્યારે પાસ લેવા આવો તો હકીકત કોઈ બીમાર હોય
તો જ ટિફિન લઈ જાઓ, એવું હું તમને ગુજારિશ કરીએ છીએ. મોહરમના દિવસોમાં અલ્હમ્દુલિલ્લાહ આપણા ભાઈઓ પાસે અત્યારે ટુ વ્હીલ ને ફોર વ્હીલ બહુ વધી ગઈ છે, પણ જગ્યા ઓછી છે પાર્કિંગ માટેની. તો દરેક હજારદાર ભાઈઓને વિનંતી કે બપોરે આવે ત્યારે અને રાત્રે આવે ત્યારે ખાસ કરીને સ્કૂટર એવી રીતે પાર્ક કરે જેથી કરીને કોઈને તકલીફ ન પડે. કારણ કે આપણે એવી જગ્યા ઉપર છીએ અત્યારે આંબા ચોકમાં, જ્યાં એક મંદિર પણ છે, એક જુમા મસ્જિદ બી છે, લોકોની દુકાનો પણ છે. તો આપણે આપણી સગવડતા ખાતર બીજાને તકલીફ પડે એવું આપણે ન ઈચ્છીએ. તો આપણે ખાસ બધા પાર્કિંગનું ધ્યાન રાખશો, અને રાત્રે અમારા વોલન્ટિયર્સ ભાઈઓ પણ ઊભા હશે, એ જે રીતે કે રીતે પાર્કિંગ કરાવજો જેથી કરીને આપણને સુગમતા રહે. અને ગામના તળાવમાં જે પાર્કિંગ છે એ પાર્કિંગનું ગયા વર્ષ મુજબ આ વર્ષે પણ પાર્કિંગની વ્યવસ્થા આપણે જ્યાં રાખીએ છીએ ત્યાં તમારે એક પણ રૂપિયો દેવાની જરૂર નથી. ત્યાં પાર્કિંગ કરીને આવો તો આપણને અહીંયા જગ્યાની સુગમતા રહે અને આપણે સારી રીતે આપણા દિવસો હજારને પસાર કરી શકીએ, લોકોને તકલીફ ન પડે. કાલે ભરે આજુબાજુવાળા એમ કે આ લોકોના મોહરમ આવ્યા એટલે આપણે તો હેરાન જ થવાનું, એવું ન થવું જોઈએ. અલ્લાહ આપણને બધાને તોફીક આપે કે આપણે સારી રીતે મોહરમ મનાવી શકીએ. બીજું એક ખાસ તમને બધાને જાણ કરવાની છે, મારા જવાન ભાઈઓને ખાસ કરીને, કે ઉત્સાહમાં આવીને એવા કોઈ સ્ટીકર, બેનર, પોસ્ટર ક્યાંય આડાવડા લગાડવા નહીં, અને ખાસ કરીને બહારના એરિયામાં તો નહીં. કારણ કે જ્યાં આપણે જ્યાં કાંઈ લેવા દેવા નથી હોતું જ્યાં આપણે જઈને પોસ્ટરને બેનર લગાડી આવીએ છીએ અને એ પછી સરકાર તરફથી આપણે પ્રોબ્લેમ ઊભા થાય છે અને વાતાવરણ તંગ થતા વાર લાગતું નથી. દરેકને વિનંતી કે કોઈ એવા પોસ્ટર, બેનર કે સ્ટીકર બનાવે નહીં કે લગાડે નહીં. મોહરમના જારત સુધી મગરી બિશાની નમાઝ વચ્ચે ફક્ત તસ્બી પૂરતો જ આપણે ટાઈમ રાખશું, ત્યારબાદ ઈશાની નમાજ પૂરી થશે એટલે પાંચેક મિનિટની એક મજલિસ રાખશું જે આપણા પેસ્ટમાં સાહેબ જે આવવાના છે શબીઉલ અબ્બાસ સાહેબ એ મજલિસ પડશે. અને ત્યારબાદ તરત જ આપણે પાકડી બંધ જ્યાં જવું છે આપણે શરૂ કરી દઈશું અને 9:15 સુધીમાં આપણે ભાણા આપી અને બધાને જમાડી લેશું અને ત્યારબાદ 9 એક્ઝેક્ટ આપણી પહેલી મજલિસ ઇન્શાલ્લાહ શરૂ થઈ જશે. આશુરાના દિવસે જે આપણે શોક મજલિસ પૂરી થાય છે તો એની અંદર સામે ગરીબા પછી આપણી પાસે ફક્ત 1.5-2 કલાકનો ટાઈમ રહેશે. એટલે જ્યારે આપણું જુલુસ સ્ટાર્ટ થાય ત્યારે ખાસ કરીને મારા બુઝુર્ગોને વિનંતી કરવી છે કે આંબાચોકથી લઈને માતમની શબમાં જોડાય બધા. કમાજજ્જેના માતમવાળા અલગ રહે, હાથના માતમવાળા અલગ રહે, પણ શબમાં બધા માતમ કરશે તો આપણી જુલુસ મોટું થશે, આપણે ડિસિપ્લિનમાં લાગશે આપણે. એટલે જેથી કરીને વોલન્ટિયર્સને બી ફાયદો થાય, આપણને બી માતમ કરવાની મજા આવે કે ના આપણે કંઈક કરી રહ્યા છીએ. એટલે બધાએ ખાસ કરીને શબમાં આવી જવું. બુઝુર્ગોએ બહુ લાંબો ટાઈમ નથી, ખાલી 1.5 કલાક જ હશે આપણી પાસે, કારણ કે 10 તો આપણે જુલુસ પૂરું કરવું પડે છે. એટલે ખાસ બધાને વિનંતી કે માતમમાં સમજીને હાજરી આપે અને શબમાં ઉભા રહીને માતમ કરે. અને જ્યારે જુલુસ સ્ટાર્ટ થાય, માનો કે આપણે આંબા ચોકથી 9:45 જુલુસ સ્ટાર્ટ કરીએ તો આગળ સૌથી પહેલા આપણા અલ્લાહ મુબારક હોય છે. એ અલ્લાહ મુબારકને આગળ કોઈ જવું નહીં, આપણે અલ્લાહ મુબારકની પાછળ રહેવાનું છે. અમારા જે કાર્યકર્તા ભાઈઓ હોય, જે જુલુસ ચલાવવાવાળા જે કાંઈ 10-12-15 જણા હોય, એ લોકો બરાબર છે કે આગળ જાય, જે કાંઈ જોતા હોય આગળની પરિસ્થિતિ પર જોવા માટે જતા હોય. પણ એની વાય વાય આપણે બધા જવું ને એને ખોટું ડિસ્ટર્બન્સ ઊભું થાય એવું ન કરવું, બધા અલ્લાહ મુબારકની પાછળ જ રહેવું એવી ખાસ તમને બધા રિક્વેસ્ટ કરું છું. રાત્રે જે માતમ આપણે થાય છે જનાબના મકાનમાં બીજી બંદિશ પૂરી થયા પછી, એની અંદર મસ્જિદની અંદર નાના બચ્ચાઓ
ખૂબ જ તોફાન અને મસ્તી કરે છે. પાણીની બોટલના ઘા કરવા, દોડાદોડી કરવી, કોઈ નમાઝ પડતું હોય, કોઈ દુઆ પડતું હોય તેની ઉપર જઈને પડવું, તો આના માટે ખાસ તકેદારી રાખવાની છે. દરેકે પોતાના બચ્ચાઓને ઘરેથી સમજાવીને લાવે, માતમમાં અંદર રાખે, કોઈને તકલીફ પડે એવું ન કરે. અને જો આવી રીતે પરિવાર કંઈ ઘટના બનશે તો આપણે એ વાલીઓને બોલાવીને કહેવું પડશે કે આ બરોબર નથી થયું. એના માટે બે ત્રણ જણની એક કમિટી બનાવી કે જે મસ્જિદની અંદર આ બચ્ચાઓ તોફાન કરતા હોય તો એને ન કરવા દે. અને સાથે સાથે ગયા વર્ષે મામા ખાણીએ 15-17-18 વર્ષના બચ્ચાઓ છોકરાઓ બેસીને રાતના દેકારો કરતા હતા મોહરમ દરમિયાન, અને ત્યાં રહેતા નોન મુસ્લિમ બહેનો એ આવીને આપણને ફરિયાદ કરી અને આપણે એ પ્રોબ્લેમ શોર્ટ આઉટ કરી રહી કે અલ્લાહ કરે વાંધો ન આવ્યો. પણ આ પણ ન થવું જોઈએ. આપણે આપણા એરિયામાં, આપણે આપણી જગ્યામાં રહેવું જોઈએ. આપણે જ્યાં બહાર જઈને તોફાન મસ્તી કરતા હોય તો આપણા બચ્ચાઓને તમે મહેરબાની કરીને બધા શિખામણ આપજો કે ભાઈ મોહરમના દિવસો છે, અહીંયા તોફાન મસ્તી ન થાય. એના માટે ખાસ ધ્યાન રાખવું. કારણ કે આમા ચોકના મેં તમને કીધું એમ કે એક મંદિર આવેલું છે, એક જુમા મસ્જિદ છે, બધા લોકોને તકલીફ પડે એવું આપણે ન કરવું જોઈએ. અને મખસૂસ દિવસોમાં જ્યારે શબી ફરે ત્યારે દરેક ભાઈઓએ, અજાદાર ભાઈઓએ ખાસ ધ્યાન રાખવાનું કે નાના બચ્ચાઓને કે બુઝુર્ગોને સલામ ભરતા ભરતા કોઈને આપણાથી કોઈ નુકસાન પહોંચે, તકલીફ લાગે, ધક્કો લાગે, પગ ઉપર પગ આવી જાય એવું ન થાય. સલામ ભરવાનો બધાને મોકો મળી જ જાય છે, એટલે બને ત્યાં સુધી શાંતિથી બધા સલામ ભરવી. રાબેતા મુજબ જે કોઈ અંજુમનો, દરેક કમિટીઓ જે કાંઈ મોહરમમાં પોતપોતાના જે કામો કરે છે એ એને રાબેતા મુજબ કરવાના છે. અને એ કમિટી, અંજુમન કે કોઈ પણ કાર્યકર્તાઓને જમાતની સાથે બેસીને કાંઈ સલાહ મશવરા કરવી છે કે કાંઈ વાતચીત કરવી છે તો જમાતની ઓફિસ મગરબ ઈશા પછી લગભગ અમે હશું અહીંયા, પણ છતાં આવતા પહેલાં એક ફોન કરી દેવો કે ભાઈ આટલા વાગે અમે મળવા માંગીએ છીએ, જેથી કરીને અમારામાંથી કોઈ હાજર રહે અને તમારા જે કાંઈ પ્રોબ્લેમ શોર્ટ આઉટ કરી શકતો એ આપણે કરી શકીએ. જમાતે જે રીતે જાહેરાત કરી હતી કે ભાઈ જે કોઈ ભાઈઓને મોહરમના દિવસો દરમિયાન કઈ સલાહ સૂચન, કઈ વાત કરવી છે, કઈ પોતાની રજૂઆત કરવી છે તો એ ભાવનગર જમાતની ઓફિસમાં તારીખ 25 પહેલા લેખિત આપી જાય તો આપણે અહીંયા એનું સોલ્યુશન લાવીએ. તેમાં અમુક સજેશનો આવ્યા છે જે આપણે યોગ્ય લાગે છે એટલે આપણે અહીંયા મૂકીએ છીએ, પછી જે બધા ભાઈઓ નક્કી કરે. પહેલું સજેશન એવું છે કે ઘણા વર્ષો પહેલા એવું થતું હતું કે ભાઈ ન્યાજ ઉસિદમાં જમીન લીધા પછી ભાણો આપવા માટે જ્યારે કોઈ જાય તો એ ન્યાય કોઈ એવી વ્યક્તિ આગેવાન ઉભા રહે કે એની અંદર જો કંઈ પડ્યું હોય અથવા તો કંઈ બગાડવાનું થયું હોય તો એને સમજાવીને એ સાફ કરીને ખવડાવી નાખે. તો જોઈએ શક્ય હોય તો આપણામાંથી કોઈ, આપણે બધા આગેવાનો છીએ એવું નથી કે જમાતના અગ્રસર બોર્ડ છે એ આગેવાન છે, દરેકની ફરજમાં આવે છે કે બને ત્યાં સુધી બગાડ ન થાય એનું ધ્યાન રાખશો. બીજું એક સૂચન એવું છે કે છેલ્લા ઘણા સમયથી મોહરમમાં એક મોહરમથી લઈને જારત સુધી જે કાંઈ ન્યાજે હુસેન થાય છે એ ન્યાજે હુસેન ફિક્સ અમુક માણસોનું ગોઠવાઈ ગયેલું છે કે ભાઈ એને એની જ થાય, એના નામ સાથે જ થાય કે ભાઈ આ ભાઈની છે, આ ભાઈની આ તારીખે, આ ભાઈની તારીખે થતી હોય છે.
તો સજેશન એવું આવ્યું છે કે ભાઈ કોઈને જાતે ઔષધમાં પૈસા વાપરવા છે અને એટલો જાતે ઔષધ કરી શકે એવી પરિસ્થિતિ નથી એની, તો દરેકને એ જાતે ઔષધમાં સવાબ મળે એના માટે જ્યાં સજેશન આવ્યું છે, સજેશન એવું છે કે આપણે એક ડબ્બો મસ્જિદમાં મૂકીએ અને જે ભાઈઓને એક રૂપિયો, પાંચ રૂપિયા, દસ રૂપિયા, પચાસ રૂપિયા, સો રૂપિયા જે કાંઈ નાખવું હોય એ એને ડબ્બામાં નાખવાનું. એ પૈસા જે આવશે એ બધા આ જે જ્યારે સુધીમાં જે જાજે ઉછન થશે એમાં એ પૈસા આપણે વાપરશું જેથી કરીને દરેકને એનો સ્વાભ મળી શકે. પણ આ પૈસા નાખવા એ મરજિયાત છે, ફરજિયાત નથી. એટલે જેને કાંઈ ઈચ્છા હોય એ આપણે ડબ્બો રાખશું અને એમાં આપણે પૈસા નાખવાનું રાખશું. તો આ સજેશન આવ્યું છે એટલે મારે તમને પૂછવું પડે કે ભાઈ આ કરવું છે આપણે. આ રીતે કઈક વાયદે બોલે છે? હા સલવાત. પણ એક ચોપડ કરી લઉં કે ફાળાનો ટેબલ છે પાછું અલગ જ રહેશે, એટલે એમાં પાછો ફાળો આપવાનો પાછો રહી ન જાય ધ્યાન રાખજો. કારણ કે ફાળો છે એ આપણે બાપુના માટે ખર્ચો હોય છે, જે કઈ બીજા ખર્ચા થાય એના માટે છે. અને આ જે આપણે જાતે ઔષધ જે થાય છે ફિક્સ જેની જેની, એ લોકો તો પૂરા પૈસા આપે જ છે. એ કોઈ દી અમને કહેવા નથી આવતા કે ભાઈ ઓછા લ્યો કે આમ કરો તેમ કરો. એટલે થોડીક મોંઘવારી વધી ગઈ છે. દરેક ભાઈઓને વિનંતી કે ફાળો પણ બરોબર દિલથી લખાવે અને આ સવાબમાં હા સોરી આ જે પૈસા વાપરતું આપણે બપોરની ન્યાજ્ય ઔષધમાં વાત થઈ રહી છે, પાકડી બંધમાં નહીં. બીજી આપણે એક સજેશન એવું છે કે આપણે જયારે રાત્રે બંદિશ પૂરી થાય એક અને બે મસ્જિદમાં 9 વાગે ને અહીંયા 10:30 વાગે દાખલા તરીકે થાય પૂરી, પછી આપણે જે સૂકી ન્યાજ વેચાય છે એ ન્યાજમાં ઘણી વાર શું થતું હોય છે કે જેને ઈચ્છા થાય એ ન્યાજ લઈને આવી જાય. માનો કે ભાઈ ગોવાની ભાઈ ની ઈચ્છા થઈ કે મારે આજે હું અમદાવાદ ગયો છું તો હું પબ લેતો જાઉં, એ 2000 પબ લેતા આવે. સાદિકભાઈ ની ઈચ્છા થઈ તો એ સેન્ડવિચ લેતા આવે. તો એનાથી થાય છે શું કે આપણે ન્યાજ તો બગાડ થાય છે. એટલે આપણે ન્યાજ કરવા માંગતો નથી, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે આપણે એક એવી કમિટી બનાવીએ 4-5 જણની કે જેની અંદર તમારે કોઈ વસ્તુ ન્યાજ કરવી છે તો એને કોન્ટેક્ટ કરો. મેં આજે આ તારીખે મારે પહેલી બંદિશમાં કે બીજી બંદિશમાં મારે આ ન્યાજ વેચવી છે, એટલે એની પાસે કોઈનો અગાઉથી ફોન આવ્યો હોય તો એ બેને ભેગા બેસાડીને નક્કી કરે કે ભાઈ આપણે આમાં કેવી રીતે એડજસ્ટ કરવું, આપ કરું તેમ કરું. આ ફરજિયાત નથી, મરજિયાત છે. પણ જેથી કરીને શું છે, ન્યાજ તો બગાડ ન થાય અને ન્યાજનો પૂરેપૂરો આપણે બધા ઉપયોગ કરી શકીએ. કારણ કે ન્યાજ ફેંકવામાં જતી હોય છે, એટલી બધી ન્યાજો આવી જાય છે તો બગાડ થાય છે. ન્યાજ બંધ કરવાની વાત નથી, ન્યાજ કરવાની છે, સારામાં સારી કરવાની છે. પણ સારી રીતે ન્યાજ થાય, બગાડો ન થાય એના માટે એક કમિટી આપણે બનાવીએ. તો એ કમિટીનો કોન્ટેક્ટ કરો તમે કે ભાઈ મારે આ તારીખે પહેલી મંદિરમાં બીજી ન્યાજ કરવાની છે અને આ કરવું છે, એટલે જેનો એની પાસે ફોન આવ્યો એની અને બેસી જ લોકો ચર્ચા કરી શકે. તો આવી એક કમિટી આપણે બનાવશું. તો બોલ તો ખરું ભાઈ, બરોબર છે? તો કમિટીના નામ અમે જાહેર કરી દઈશું, બરોબર છે? સલવાત. બીજું, મોહરમમાં મગરીબ ઈશા બાદ થતા પાઘડી બંધ તથા રાત્રે થતા સુફરા, એની અંદર કારણ કે એ જમા દસ્તક નથી તો એ કમિટીવાળા ડાયરેક્ટ બધી વ્યવસ્થા કરતા હોય છે, તો એમને એક સજેશન એવું છે કે એમને રિક્વેસ્ટ કરો કે ભાઈ એમાં સિંક તેલ જ વાપરે, પામ ઓઇલ ન વાપરે.
તો આપણે એને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ તમે સિંક તેલ વાપરજો, થોડું મોંઘું પડશે પણ પામ ઓઇલ અત્યારે જે રીતે આપણે જાણીએ છીએ મુજબ હાર્ટ એટેક આવવા માટેના મુખ્ય કારણોમાંનું એક કારણ બની ગયું અત્યારે. એમાં તો આપણે વિનંતી જ કરી શકીએ, એમાં કાંઈ બીજું કહેવાનું થતું નથી. બરોબર છે, વિનંતી કરવી જોઈએ ને, કરવી જોઈએ ને. સલવા બીજું મોહરમમાં મગરીબી શાબાદ થતા પાકડી બંધ યાજે હુસેન અને રાત્રે માતમમાં થતા સુફરામમાં એવું એક સજેશન આવ્યું છે કે જે રીતે બપોરે જેમ આપણે યાજે હુસેનમાં નોનવેજ નથી ખાતા એમ રાત્રે પણ પાકડી બંધમાં કે સુફરામાં નોનવેજ ન કરવું જોવે એવું એક સજેશન આવ્યું છે. આપનું શું કહેવું છે? તો બોલો કે તો આપણે ખબર પડે ભાઈ. બરોબર છે, નોનવેજ નો કરી તો સારી વાત છે. બરોબર સલવાર અને મોહરમમાં બપોરે જે જાજે હુસેન થાય છે એમાં આ માળ ઉપર બને ત્યાં સુધી બુઝુર્ગોને માટે જગ્યા રાખી જવાનિયા અને દાદરા ઉતરી ચડી શકે એવા હોય એ લોકો એ મસ્જિદના બેસમેન્ટમાં જાય, જેથી કરીને બુઝુર્ગ ભાઈઓને જ્ઞાજે હુસેન જાગવા માટે નીચે જવું ન પડે કે એને કોઈ રાહ જોવી ન પડે. એવી મારી અમારી જમાત તરફથી દરેક અજાદાર ભાઈઓને વિનંતી છે. હવે મારે અહીંયા બધું બોલવાનું હતું, બધું બોલાઈ ગયું છે. તમારે કોઈ કાંઈ બીજું સજેશન કાંઈક? આમ તો તમે કોઈ મોકલાયું નથી એટલે મને લાગતું સજેશન હશે. એક ભાઈ બીજા એક બે સજેશન છે. અલીભાઈ આવી જાઓ, અલીભાઈ આવી જાઓ. ભાઈ હવે એક બે સજેશન બીજા એવા આવ્યા છે કે ભાઈ પહેલા તો હવે આપણી પાસે જે રીતે ટાઈમ છે કે મગરબ ઈશાની નમાજ લગભગ આઠ ને પાંચે પૂરી થતી હશે ને, 8:05 પૂરી થાય છે અને 9 વાગે આપણે ઓલી મદલીસ રાખવાનું, એટલે મોહરમ સોરી મદલીસ મગરબ ઈશા પહેલા જે કાંઈ મદલીસ મુનાજાત કે દુઆ સલાતી આપણે કરવાની હોય એ પહેલા કરવાની રહેશે. મગરબ ઈશા પછી ખાલી આપણે જે મખસૂસ મદલીસ 5 મિનિટની જે રાખી છે એ જ રાખવામાં આવશે, એની બધાએ ખાસ નોંધ લેવી. બરોબર છે, હા. મગરબ બાદ પરમિશન નહીં મળે કોઈને. બરોબર. બીજું આપણે એમ કહેવાનું હતું કે જુલુસમાં બીજી એક ભાઈ છે ને એક સજેશન એવું છે અને એ વાત થોડીક વિચારવા જેવી છે આપણે કે આપણે મોહરમમાં ખાસ કરીને આશુરાના દિવસે કેવો દર્દનાક અને ગમનાક દિવસ હોય ત્યારે ખાવા પીવામાં ન્યાજમાં એવી રિયાજ ન કરવી જોઈએ કે જેને સાથે ગમને કાંઈ લેવા દેવા ન હોય. ગમની સાથે લેવા દેવા ન હોય એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આજે આપણે પીઝા છે કે અલગ અલગ એવી આઈટમો હમણાં થતી હતી એક બે વાર, એટલે બને ત્યાં સુધી એવા કોઈ એટલામાં ન ઉતરવું જેથી કરીને ગમના દિવસોમાં આપણે પીઝાની લાઈવ કરીને એને ખવડાવીએ ને એમાં એ લોકો પાછા ટાઈમ બગાડે છે. બહાર માતમ ચાલુ હોય જુલુસનું અને અહીંયા પીઝા માટે ને ન્યાજ માટે ઓલી થતી હોય, એટલે દરેકને વિનંતી કે ભાઈ ન્યાજના ટાઈમે રાખવામાં આવશે. પણ ખાસ કરીને મેં તમને કીધું એમ માતમ કરવાનો મોકો ખાલી 1.5 કલાકમાં મળવાનો છે, એટલે ન્યાજમાં સમય ન બગાડતા અને બને ત્યાં સુધી બધાએ જુલુસમાં માતમમાં રહેવું જેથી કરીને આપણે એક અકીદા મુજબ આપણે જે કરવા માંગીએ છીએ કારણ કે આ જુલુસ બહાર જે માતમ કરીએ છીએ ને એ માતમ જનાતા મકાનમાં થઈ શકે છે, એ માતમ ખોજાવના ડેલામાં થઈ શકે છે, પણ બહાર આપણે એટલા માટે કરીએ છીએ કે આપણે શું કામ માતમ કરીએ છીએ એ આપણને લોકો પૂછે કે તમે શેમાં ગમ મનાવો છો, એ એક આપણું પ્રચાર માધ્યમ છે.
કે આપણે ઇમામ હુસેનનો ગમ મનાવી રહ્યા છીએ, એ આપણે બહાર માતમ કરશું, બહાર આપણે રોશું ધોશું તો લોકોને ખબર પડશે, લોકો આપણને પૂછશે. હવે આપણે નીચે ન્યાજ કરવામાં પડ્યા હોય, આમાં પડ્યા હોય, તેમાં પડ્યા હોય, એવું ન થાય. લોકો આપણને પૂછે કે ભાઈ સારી રીતે માતમ કરતા હોય, અજાદારી કરતા હોય તો લોકો પૂછે. હમણાં જ તે મેં એક ક્રિશ્ચિયનને સાંભળ્યા છે, એણે એમ કીધું કે દુનિયામાં વાહિદ એક એવો મઝહબ છે જે ઇસ્લામ છે, અને ઇસ્લામને જો કોઈ ઓળખાવ્યો હોય તો ઇમામે હુસેન છે. દુનિયાની અંદર એક પણ જગ્યા એવી નથી અત્યારે, એક પણ જગ્યા એવી નથી કે જ્યાં ઇમામનો ગમ ન બનાવતો હોય, જ્યાં ઇમામની વાત તો થતી હોય. અને આપણે તો અલ્હમ્દુલિલ્લાહ ભાવનગર અજાદારી માટેનું એક મરકઝ બની ગયું છે કે લોકો બહારથી અહીંયા અજાદારી કરવા આવે છે. તો આપણે તે જો નિયાજમાં ને એમાં પડ્યા રહેશું તો એ આપણા માટે ખરાબ કહેવાય. એટલે મહેરબાની કરીને ગમના દિવસો છે, ન્યાજ એવી બનાવજો, એવી રાખજો, કમિટી સાથે વાત કરીને, જેથી કરીને આપણને લાગે. આને પહેલા પાંચ વર્ષ, ચાર પાંચ વર્ષ પહેલા મને યાદ છે પેપ્સી વેચતા હતા ન્યાજમાં. આ પીણું બધું છે, આ બધી વસ્તુ ખાવા પીવાની છે ને, એ ખુશીના દિવસોમાં છે. આપણે હું એક સવાલ પૂછું કે આપણા ઘરમાં મયત થઈ ગયું હોય, જારતનો દિવસે કે બીજે દિવસે આપણે જારત કરીએ છીએ, એની અંદર તમે કોઈને તાંદૂરી ચિકનના પીસ મૂકો તો લોકો શું તમને કહેશે? પેપ્સી મૂકો તો શું લોકો કહેશે કે ભાઈ જારત છે? ભલે 80 વર્ષના 100 વર્ષના કોઈ ગુજરી ગયા હોય તોય આપણે એક મર્યાદા મારીને એનો ઓલું કરીએ છીએ. તો આ તો ઇમામ હુસેન છે, એના ગમ મનાવમાં આપણે હારી હારી વસ્તુ કરીએ કરો, ના નથી તીજી સાબા રવા જયારે કરો એ પછી કરો, પણ ગમના દિવસો છે એનો લિહાજ, એનો મરતબો રાખીએ તો વધારે સારું. મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાર, અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદ વઆલે મોહમ્મદ. બધી વસ્તુની જવાબદારી જમાતની છે અને અમુક કમિટી મેમ્બરોની છે, એવી આપણી માન્યતા જે મગજમાં છે ને એ આપણે કાઢી નાખવાની જરૂર છે. અમુક જવાબદારીઓ આપણી પોતાની છે, જમાત કરે છે, કમિટી મેમ્બરો કરે છે, અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. જેવી રીતે સલીમ કાકાએ કીધું એમ કે ભાઈ મસ્જિદમાં મજલિસ બાદ ને માતમમાં બચ્ચાઓ જે છે એ ધબધબાટી કરતા હોય છે, તો આપણે એ બચ્ચાઓને ઘરેથી આપણે ટ્રેન કરીને રાખીએ? આ તો બચ્ચાનો સવાલ થયો. હવે બીજા મોટાની વાત કરીએ કે અમે જોઈએ છીએ કે છેલ્લે છેલ્લે વરસાદ અમુક મોહરમમાં છે, વરસાદ આવતો હોય, બહારથી ભાઈનો પગ ગારાવાળો આખો હોય છે, મસ્જિદની અંદર આવે છે, હોજમાં ખાલી આંગળના પાંચ આંગળા જ ધોવે છે, પાછળની એડીની અંદર ગારો ચોંટ્યો હોય છે ને સીધો અંદર રહ્યો આવે છે, એનું જોઈને નાના છોકરાઓ કરે છે. એટલે ભાઈ શું ઉતાવળ છે, શું તકલીફ છે, તને જરાક પેન્ટ ઊંચી લઈને જરાક પગ ધોઈને અંદર આવ ને. કેમ કે મોટા છે તો મોટાનું જોઈને નાના છોકરા આમને વૈયા જ આવે છે, સીધા દોડીને વૈ આવે છે. એક જરાકમથી તકલીફ પડે કે ભાઈ પગ વ્યવસ્થિત ધોઈને અંદર આવો, તો એ આપણી જવાબદારી છે કે મસ્જિદ નહીં કે તહારતનો એહતરામ રહે અને કોઈ વસ્તુ ખરાબ ન થાય. ચલો સરસ. હવે આજે આપણે વાત કરીએ, ફરીવાર એકવાર હું રિપીટેશન કરી દઉં છે, ખ્યાલ આવે કે મેં જે તમને વાત કરી ને કે ભાઈ ખાસ કરીને બહાર જયારે જુલુસ સ્ટાર્ટ થતું હોય છે ત્યારે ન્યાજ ખાવા પીવામાં બહુ ટાઈમ ન બગાડતા, કારણ કે આપણે જ્યાંથી 10 વાગે પૂરું થયા પછી પણ નીચે બેઝમેન્ટમાં ન્યાજની વ્યવસ્થા આપણે ચાલુ જ હશે. અહીંયા આવીને બી જ્યાં બી તલાવડી બી સારી રીતે આજે લોકો કરે છે, કાંઈક લોકોને ખાઈ શકે બી. એટલે ખાસ કરીને હજી ફરી વાર કહું છું કે ન્યાજ ખાવામાં બહુ ન રહેતા, બને ત્યાં સુધી આશુરાનો દિવસ છે, જુલુસ છે, એનો માન ને મરતબો ઇમામ હુસેનના માન ને મરતબાને ધ્યાનમાં રાખી અને ખૂબ સારી રીતે બધા આપણે અજાદારી કરીએ, માતમના જુલુસમાં બધા માતમ કરીએ, મજલિસમાં મજલિસ વખતે બેસીએ, ન્યાજે હુસેનમાં બેસીએ તો ન્યાજે હુસેન એના માન અને મરતબાથી બગાડ ન થાય એ રીતે આપણે કામ કરીએ. બીજું ખાસ કે આ જેટલી કમિટીઓ, જે કાંઈ કમિટીઓ છે, જે કાંઈ એનજીઓનો છે, એ બધા ફી સબિલિલ્લા કામ કરે છે, ફી સબિલિલ્લા. એટલે કોઈ કમિટીવાળા કોઈ કાંઈ કોઈને કોઈ અજાદત નહીં કે ભાઈ આની આમની આપણે આમ કરો તો અહીંયા ઉભા રહ્યો તો આમ કરો, તો એની સાથે કાંઈ આપણે બાંધવા બોલવાનું થતું નથી, કારણ કે એને ખબર હોય કે કેમ કરવાનું છે. એટલે બધાએ સહકાર આપવાનો છે, આપણે સાથે રહીને જ બધાએ કામ કરવાનું છે, અને અંજુમનો અને કમિટીઓ જે કાંઈ કામ કરે છે એ રાબેતા મુજબ એને કામ સંભાળી લેવાનું છે. અને અલ્લાહ પાસે આપણે બોલવું છે
આંખ જોવા લખો. આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આપણને આ આઝાદીના દિવસો જે આવી રહ્યા છે એની અંદર આપણને અલ્લાહ એવી તોફીક આપે, એવી ખુરુસતા આપે, એવી સમજદારી આપે કે આપણે ખૂબ જ સારી રીતે હજરત ઇમામે હુસૈન સાહેબનો ગમ મનાવીએ. અને મા ફાતમતુ ઝહરાને આપણે પુરુષો આપીએ કે ભાઈ આપણે એમના લાલનો માતમ કર્યું છે, એના લાલની પાછળ આપણે રોયા છીએ, એની લાલના પાછળ આપણે અજાદારી કરી છે. તો દરેક અજાદાર ભાઈઓને ખાસ વિનંતી, ખાસ ધ્યાન રાખે. એ સિવાય આ મિટિંગની અંદર અહીંયા ઉપસ્થિત મારા બુઝુર્ગો, મારા ભાઈઓ, મારા દોસ્તો, મારા જવાન મિત્રો, મારી અગ્રેસર બોડી વતી હું આપ સર્વનો ખૂબ ખૂબ શુક્રગુજાર છું. અને ખૂબ સાથે રીતે આપણે અજાદારી કરશું એવી હું અલ્લાહ પાસે દુઆ કરું છું. સલામ અલૈકુમ, ખુદા હાફિઝ.